मॉर्निंग सर। गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग। ए ए बाल को ए तो गुड मॉर्निंग सर। गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। एक मिनट पहला अंदर घुसी जाओ पी मैंने क्या शू कर शू करू क्या जाऊ ना ना सम करी ना શું કરો છો સર? શું કરો છો સર? ગુડ મોર્નિંગ સર. પિંગરી આંખ વાળા મને કીધું કે આવું કઈક કરો તો આના વાળા દેખાશે. ઓહો સર, શું કર્યું તમે? કેમ નથી આવતું? માનવું નહિ સર એનું. અરે ના ના, બરાબર જ આવે છે સર. ખાલી બરાબર જ કર્યો, બીજું કઈ નથી કર્યું. આ કઈ રીતે હેડફોન્સ પહેરાય એમ પૂછું છું. એક કાનમાંથી કાઢી નાખાય એવી રીતે ફોન કરવાના હોય? બોલાવી કાન દુખી જાય. નહીં ફોરમ, એવું તો ઘણું બધું નો કરવાનું હોય, બટ તોય સર ક્યાં સમજે છે તો શું કામ કે છો? મજા એ જ ને. તો બાળકો, બારમો ક્વેશ્ચન જો. ઓય સલોની, નહીં સલોની નદી ને રૂપાની આયા જો. તમે ચાર જ ભાઈ છે ખાલી, ધીમે ધીમે માઇનોરિટી માં આવતા. ના સર, હું આવી છું ખાલી, આજે જ નથી આવી, ઉઠાણું નહીં. ઓ તારા એક ના લીધે કે થોડો માઇનોરિટી માંથી મેજોરિટી માં. અરે તમે એમ કીધું ને કે બધા નથી આવતા એટલે મેં કીધું. બોલ બોલ. એમ કે છે જાપલિયા કે કાલે હું આવીશ. એ લોકો ને કહો રોવે નહી, હું આવી જઈશ કાલે. આજે ઉઠાવું નહી મારા, કાલે રાત્રે મોડે સુધી મેસેજીસ માં વાતો કરતી હતી. એ સર, એ સર, કાલે રેવા દો, રેવા દો, કાઈ નહી. તમે મને કીધું ને હમણાં બહુ વિચારમાં છો એટલે હું વિચારમાં હતી. તો બાળકો હવે બારમો ક્વેશ્ચન છે. આવો સેમ ક્વેશ્ચન આપણે અગેન મટીરિયલ માં કર્યો છે. ક્વેશ્ચન નંબર જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 4 છે. જોજો ખાલી ફરક એટલો હતો કે ત્યાં પર્સન્ટેજ આપ્યા હતા 40 અને 60, એની જગ્યાએ 40 અને 60 પર્સન્ટેજ નથી આવ્યું.
પ્રોસેસિંગ લોસ ત્યાં 15% નો હતો એ 10% બરાબર અને અહીંયા 1275 તમારે પ્રિન્ટિંગ મિસ્ટેક જે છે એ સુધારવાની છે એ 1250 ની જગ્યાએ 1275 કરવાની એક્ચ્યુઅલ આસ અને એક્ચ્યુઅલ આઉટપુટ બીકોઝ ઓફ 15% નો પ્રોસેસિંગ લોસ હતો ને એટલે ત્યાં તમને 1700 કેજી આપ્યા હતા અહીંયા 10% છે એટલે 1800 કરી દીધું એટલે સેમ ક્વેશ્ચન થઈ ગયો બરાબર કારણ કે પ્રોસેસિંગ લોસ માં ચેન્જ કર્યો છે તો આઉટપુટ માં ચેન્જ થયો છે ખાલી એક જ પ્રિન્ટિંગ મિસ્ટેક લેબર એ ના એક્ચ્યુઅલ આર્સ 1275 કરવાના બાકી બધું એ જ છે તો ઓબવિયસલી અગેન આઇડલ ટાઈમ નો કોઈ ડેટા આપ્યો નથી પણ લેબર મિક્સ છે હવે આપણે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે લેબર એ અને લેબર બી જે છે આ બે ટાઈપની લેબર ફોર્સ નો યુઝ કરવો પડે આ કદાચ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોઈ શકે બરાબર અલગ અલગ સ્કિલ ના માણસો હોઈ શકે જેન્ડર વાઇઝ ઈ અલગ અલગ હોઈ શકે અને ઈ તમને ખબર શેના ઉપરથી પડે તો કઈ ખબર એના સ્ટાન્ડર્ડ ઉપરથી પડે કે તમે એના વેજ રેટ ને જોશો તો જે લેબર એ ને જે વેજ રેટ મળે છે લેબર બી નો વેજ રેટ કેવો છે અલગ જો સ્ટાન્ડર્ડ સેમ હોય કે 10 રૂપિયાનો રેટ પછી એક્ચ્યુઅલમાં અમુક લોકોને તમે 12 આપતા હો અમુકને 15 આપતા હો અમુકને 18 આપતા હો તો ઇટ ડઝન્ટ મીન કે લેબર મિક્સ બરાબર કારણ કે તમે સ્ટાન્ડર્ડ મુજબ તો સિંગલ લેબર ફોર્સ નો યુઝ કરવાના બરાબર એક્ચ્યુઅલ સિચ્યુએશન કઈ ચેન્જ થઈ એટલે પણ સ્ટાન્ડર્ડ જો અલગ અલગ હોય કે ભાઈ એક 10 રૂપિયા વાળું સ્ટાન્ડર્ડ બનાવ્યું છે એક 12 વાળું સ્ટાન્ડર્ડ તો એ ક્લિયરલી સજેસ્ટ કરી રહ્યું છે કે ભાઈ તમારે ત્યાં અલગ અલગ ટાઈપની લેબર ફોર્સ છે જેનો યુઝ કરી અને તમે ફાઇનલ પ્રોડક્ટ બનાવી રહ્યા છો સેમ લોજિક આપણે યુઝ કરવાનું છે મારે જો ચારે ચાર કોલમ્સ બનાવી હોય તો મારી પાસે SH હોવું જોઈએ જે નથી એ 40-60 આપ્યું છે બરાબર બીજું હોવું જોઈએ મારી પાસે SR જે છે 12 અને 10 રૂપિયા બીજું હોવું જોઈએ AH જે પણ છે ચોથું હોવું જોઈએ AR જે પણ છે પાંચમું હોવું જોઈએ RAH જે નથી એટલે યુઝ્યુઅલ કોર્સમાં મટીરીયલમાં જે કરતા હતા એ સેમ વસ્તુ સ્ટાન્ડર્ડ આર્સ અને રિવાઇઝ એક્ચ્યુઅલ આર્સ ની તમારે શું કરવી પડશે નોટ જે છે એ બનાવવી પડશે તો સ્ટાન્ડર્ડ આર્સ જે રીતે મટીરીયલમાં કરતા હતા અગેન સેમ વસ્તુ થાય કે આપણે લેટ ટોટલ ઇનપુટ આર્સ ધારી લઈએ કે 100 જેટલા છે જો 100 કલાકનું કામ આ બે જણા ભેગા થઈને કરતા હોય તો 10% તો શું થવાનું હશે પ્રોસેસિંગ લોસ તો આઉટપુટ કેટલા કલાકમાં મળવાનું છે 90 તો 90 એ 100 કલાક તો 1800 કલાક એ કેટલા તો 1800 એ કેટલા થાય 2000 આ જે ક્યાં રેશિયોમાં હોવા જોઈએ 2:3 ના છે તો 800 કલાક એ ના આવે અને 1200 કલાક બી ના ક્વેશ્ચન નંબર 4 માં આ જ છે બરાબર છે ને રાઈટ પણ 2000 કલાકનું કામ કરો ને સ્ટાન્ડર્ડ મુજબ તો તમારા 1800 કલાકનું કામ એમાંથી નીકળે એક્ચ્યુઅલમાં 1800 કલાકનું કામ કરાવવા માટે તમારા લેબર ફોર્સે કેટલા કલાક કામ કર્યું છે તો કે 2125 આવશે 1275 અને 850 નો ટોટલ કરશો એટલે 125 આવર્સ કેવા કર્યા છે વધારે કર્યા એટલે ઓબવિયસલી તમને એફિશિયન્સી રેશિયો એફિશિયન્સી વેરિયન્સ 110% મળશે પણ આ એફિશિયન્સીને વધારે સમજવા માટે તમારે એને ફર્ધર બ્રેકઅપ કરવું પડશે મિક્સમાં અને સબ એફિશિયન્સીમાં તો એ મિક્સનો ચેન્જ જે છે જે રીતે વા મટીરીયલ મિક્સનો ચેન્જ મટીરીયલના યુસેજમાં શું કરતું હતું ચેન્જીસ લાવતું હતું એ રીતે લેબર મિક્સનો ચેન્જ પણ શું કરશે વર્કર્સના લેબર આર્સના અંદર ચેન્જ લાવશે અને જેટલું હા મોખી લેવું હોય ને તો ભૂલી જઈશ બરકા નહીં મેં પછી હું તને પૂછું છું ઓબવિયસલી જે રીતે મટીરીયલ મિક્સ જે છે એ પ્રીડિફાઇન્ડ છે કે ભાઈ તમે આટલા કેજી એ નામનું મટીરીયલ વાપરશો આટલા કેજી બી નામનું મટીરીયલને મિક્સ કરશો તો ફાઇનલ પ્રોડક્ટ આઉટ બનશે જો એ કેજીસમાં ચેન્જ કરો તો ફાઇનલ પ્રોડક્ટના આઉટપુટમાં શું થાય એની ક્વોલિટીમાં એના ઓબવિયસલી અપીયરન્સમાં આ બધામાં શું આવી જાય ચેન્જ આવી જાય આ મટીરીયલ મિક્સના ચેન્જના લીધે આવું સેમ લેબરમાં કે આજે તમે સિમ્પલી વિચારો કે એક મશીનિંગ ડિપાર્ટમેન્ટ છે અને એક ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ
એક વસ્તુ બનાવવા માટે મશીનિંગ ડિપાર્ટમેન્ટમાં માણસોએ કામ કરવું પડે છે અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં માણસોએ કામ કરવું બરાબર. તો મશીનિંગ ડિપાર્ટમેન્ટમાં કેટલા કલાક એક પ્રોડક્ટ ઉપર કામ કરવાનું એ હંમેશા કેવું હશે, પ્રી ડિફાઈન્ડ. જે ટાઈપનું મેં પ્રોડક્ટ સ્ટ્રક્ચર બનાવ્યું છે કે જે ટાઈપનું મેં પ્રોડક્ટનું ટૂંકમાં આઉટપુટ વિચારેલું છું કે મારું પ્રોડક્ટ આવું બનશે, તો ઓબ્વિયસલી મશીનિંગ ડિપાર્ટમેન્ટે સે ફોર એક્ઝામ્પલ 40 hours કામ કરવાનું છે અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટે સે ફોર એક્ઝામ્પલ 60 hours કામ કરવાનું, ત્યારે ફાઈનલ પ્રોડક્ટ બનશે. હવે જો મશીન ડિપાર્ટમેન્ટ પોતાના પ્રી ડિફાઈન્ડ કલાકોમાં ચેન્જ કરી નાખે અને પ્રોડક્ટ બનાવવા માટે 40 ના 60 કરી નાખે અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ 60 ના 40 કરી નાખે, તો પ્રોડક્ટના ક્વોલિટીના અંદર, એના અપીયરન્સના અંદર બધામાં શું આવશે? ચેન્જીસ આવશે. આ મિક્સનો ચેન્જ કે તમે લેબર મિક્સમાં શું કર્યું છે ચેન્જ, અને જેની ઇફેક્ટ તમને શેમાં દેખાશે? વર્કર્સ એફિશિયન્સી. કારણ કે ઓલા 40 ની જગ્યાએ હવે એ લોકો કેટલા કલાક કામ કરે છે? 60. અને ઓલા 60 ની જગ્યાએ કેટલા કલાક કામ કરે છે? જે તમને આ ક્વેશ્ચન માં તમે જોઈ શકશો કે રેશિયો સ્ટાન્ડર્ડ નો શું છે? 2:2. એક્ચ્યુઅલ આર્સ નો રેશિયો કરશો ને તો 3:2 છે. એક્ઝેક્ટ ઉલટા પણ જે ક્વેશ્ચન નંબર 4 હતા, એટલે જ મેં ઓલું તમને સુધારી દીધું. 1250 ની જગ્યાએ કેટલા કરી નાખ્યા? 1250, જેથી કરીને આપણે વધારે પ્રોપરલી સમજી શકીએ. બધાને ક્લિયર ભાઈ? રાઈટ. એટલે જે એફિશિયન્સીના 125 કલાક વધારે છે ને, એ જો અત્યારે જોઉં ને તો કેવું દેખાય છે? 800 ની સામે 1250 કલાક, એટલે 450 કલાક વધારે, અને 1200 ની સામે 850 કલાક કામ કર્યું, 350 કલાક ઓછું, બરાબર. એટલે 125 આવ્યા. આ વસ્તુ જે છે એ એક્ચ્યુઅલમાં વર્કર્સ ની મિક્સ નો ચેન્જ જે થયો છે, બરાબર, એની સૌથી મોટી ઇફેક્ટ તમને આમાં દેખાય. મિક્સ સિવાયનો જે પાર્ટ હોય ને એ એક્ચ્યુઅલમાં વેસ્ટેજ, કે જે વર્કર્સે પ્રી ડિફાઈન જે કામ કરવાનું હતું એના કરતા વધારે કલાક, એના કરતા ઓછા કલાક કામ, એ હંમેશા સ્ટાન્ડર્ડ મિક્સના રેશિયોમાં જો એ પોર્શન જે છે ને એ 2:3 ના રેશિયોમાં જાય, જે અત્યારે નથી આવતો. 425-350 કરો તો 2:3 નો રેશિયો થતો નથી, બરાબર. એટલે તમારે શું કરવા પડે? તો કે તમારા જે એક્ચ્યુઅલ આર્સ છે એને પાછા રિવાઇઝ કરવા પડે સ્ટાન્ડર્ડ ના રેશિયો, જેથી કરીને તમે મિક્સ ની ઇફેક્ટ ગોતી શકો. એટલે 2125 કલાક ને તમે 2:3 ના રેશિયોમાં વેચો તો હવે વર્કર એ કે લેબર ફોર્સ એના કેટલા કલાક આવે? 850. જ્યારે વર્કર બી કે લેબર ફોર્સ બી ના કેટલા આવે? 1275. તો 850 ની સામે 1275 કલાક કામ કર્યું, એટલે 425 કલાક વર્કર્સ કે લેબર ફોર્સ એ વધારે કર્યું, જ્યારે ઓલા 425 ઓછું, બરાબર. આ મિક્સ ની ઇફેક્ટ, ઓવરઓલ ઇફેક્ટ નીલ થઈ જાય કલાકોમાં, પણ રૂપિયામાં મળે, કારણ કે જ્યાં વધારે કામ થયું છે 12 રૂપિયા વાળું છે, ઓછું થયું છે 10 રૂપિયા. અને હવે તમારા ઓરિજિનલ સ્ટાન્ડર્ડ ને અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ ને કમ્પેર કરો ને તો વેસ્ટ જ મળે. તો ઓરિજિનલ સ્ટાન્ડર્ડ 800, રિવાઇઝ પ્રમાણે 850, 50 કલાક વધારે. ઓરિજિનલ સ્ટાન્ડર્ડ 1200, રિવાઇઝ 1275 કલાક વધારે, એટલે જેનો 125 કલાક નો એફિશિયન્સી માં તમને જે ડિફરન્સ દેખાણો ને એ 425-350 નથી, એ 50-75, 2:3. એ જે આપણે મટીરીયલમાં જે સમજાતા એ સેમ વસ્તુ અહીંયા આ બધાને, એટલે બધાને ક્લિયર બાળકો? ઘરે જે લોકો બેઠા છે બાળકો? હા સર, હા સર. તો હવે તો ટીટી ને એક બહુ જબરો ક્વેશ્ચન છે જે આપણે બધાને પૂછી રહ્યો, તમે સાંભળજો જરા. હા બોલ બોલ. 125 નો ડિફરન્સ લે આવ્યો. ક્વેશ્ચન નંબર 4 ગણો તે, એમાં તો નો ગણો ને બકા, તારી બુક માં ગણો જોજે. એવું જોગડ્યું હતું તારા જીવનમાં? એક મેડો બાળકો હોય થોડુંક, તમે લોકો એને બકા, તું ત્યારે શું
કરતો શું હોય છે? હજુ તો રોજ આવે છે. આ બધા લખ્યું હોય ઓનલાઈન તો આમાં તો ક્યાં તું શું થતી એક એવું સાંજે ઘરે નથી કરતો એમ બરાબર. મોદી છે, કરણ છે, બધા ને સમાન કે છોકરાઓ માં તને જરાય મજા નો આવતી હોય તો છોકરી ઘરે કુક ની પાસેથી બધા જો તું સિરિયસ છે ને હું તને હમણાં આખું સમજાવું છું પાછું ફરીથી બાળકો તમે લખવાનું ચાલુ કરી દો. કુક ની પાસેથી લે શું કરે છો યાર? માથાકૂટ થઈ રહી છે કે આજે હું ખોટો હોઉં છે બરાબર, કદાચ જીગરો ખોટો હોય તારા માટે, પણ જો હું દરેક ફેકલ્ટી નો ઓપિનિયન માંગુ ને બરાબર તો એ બધાનો એક કોમન ઓપિનિયન તારા માટે હોય છે કે તું કોઈ કામ કરતો નથી. એટલે તો શું થાય કે એક સામે એક એક બાજુ 10 લોકો કહેતા હોય ને એક બાજુ એકલો કહેતો હોય તો વધારે સાચા કોણ હોવા જોઈએ? તું એટલે હું તને હા સાચી વાત છે તું કરી લેજે હવે બરાબર તારી રીતે. મેં તને આ પેલા એ વસ્તુ સમજાવી દીધી તું બેકઅપ ને ભૂલી જા, તું બેકઅપ ને ભૂલી જા. અત્યારે જે રીસેન્ટ માં છે ને તું ફ્રેશ સ્ટાર્ટ કર અને ઈ ચેપ્ટર્સ બધા તું સાથે કર. પછી બેકઅપ નું અત્યારે જેટલું મોડું થયું આટલા દિવસ તે બેકઅપ માં રહ્યું તો હજી કદાચ મહિનો બેકઅપ માં રહે તો કોઈ ફરક નથી પડવા, પણ તું માર્જિનલ કર, સ્ટાન્ડર્ડ કર બરાબર છે કે અકાઉન્ટ ના અંદર કર, જે અત્યારે થઈ રહ્યું છે એ કર. તો એટલીસ્ટ આ તો નહીં કરવું એનું તારું બેકલોગ કેવું થતું રહેશે નથી સમજાણું તો મને ખબર નથી બરાબર. તો માન કે તું એમ કે મને મટીરિયલ કોસ્ટિંગ નથી સમજાવવું, કે મને લેબર એમ્પ્લોયી કોસ્ટ નથી સમજાવવું, કે મને ઓવરહેડ્સ નથી સમજાવવું બરાબર, કે મને કોસ્ટ એકાઉન્ટિંગ નથી સમજાવવું, કે મને અત્યાર સુધી માર્જિનલ સુધી જે કરાયું ને એમાંનું એકે ચેપ્ટર નથી સમજાવ બરાબર. તો હું તને એમ કહું છું કે બધી વસ્તુ મેં તારી માહિતી આ, પણ એ વસ્તુ તને એકેય ચેપ્ટરનું સમજાવવું ને એક એટલે એકેય ચેપ્ટર સ્ટાન્ડર્ડ ને એવી એક વસ્તુ તું મને બતાવ ડિસ્કશન માં કે મેં એવો રેફરન્સ આપ્યો હોય કે આ વસ્તુ આપણે ઓવરહેડ માં ભણ્યા હતા એ આ કન્ટિન્યુ કરી જા. ઓકે ઈ કે ઈ હું કમ્પ્લીટ કરવા માં છે ને સબ પછી આગળ હું જોઈ બરાબર. ઓકે ઈ તો હું કમ્પ્લીટ કરી કાય હવે તને શું સમજું છે કે મારે કાય વાત ગુડ હાલ તો આ જ્યાં સુધી આવવાનું શું છે કે ભાઈ લેવલ બોલું સાબિત નહીં કરે ત્યાં સુધી તારા પર ભરોસો નહીં આવે પાછો એના જેવું. તો જો અત્યારે તને આ 2000 કલાક કેમ આવ્યા એ તને સમજાવું. સ્ટાન્ડર્ડ એસએચ જે છે કાપું છે બરાબર, આ ટેબલ બનાવવું પડે એ તને ખબર છે બરાબર ને? અને એટલે હું તને એટલા માટે કહી રહ્યો છું જેથી કરીને કોઈ બીજી માથા કુટમો થાય બરાબર. તો આ ટેબલ બનાવવામાં હજી શું ઘટે? આરએચ ઘટે. આપણે
હવે તું જો એફિશિયન્સી વેરિયન્સ ગોતવા જાને તો એફિશિયન્સી વેરિયન્સ નું ઇક્વેશન શું આવે 1 - 3 બરાબર કે તારા ઓરિજિનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે 800 કલાકમાં કામ થવું જોઈએ 800 કલાક વર્કર એક ગેંગ એક કામ કરે તો 1800 કલાક નું આઉટપુટ મળી જાય એક્ચ્યુઅલમાં એ લોકોએ કામ કેટલા કલાક કર્યું છે 1275 475 કલાક વધારે કર્યું ત્યારે વર્કફોર્સ બી એ 1200 કલાક તારા સ્ટાન્ડર્ડ પ્રમાણે 1200 કલાક તે લેબર ફોર્સ બી ને આપેલા હતા એક્ચ્યુઅલમાં એ લોકોએ કેટલા કલાકમાં પૂરું કરી દીધું 850 તો તું જ્યારે એફિશિયન્સી ને કમ્પેર કર ને તો એફિશિયન્સી કઈક આવી આવે જો કે ભાઈ વર્કફોર્સ એ માં 475 કલાક વધારે થયા તારા એક્સપેક્ટેશન કરતા અને વર્કફોર્સ બી માં 350 કલાક નું સેવિંગ થયું તારા એક્સપેક્ટેશન એટલે નેટ ઇફેક્ટ કેટલા ની આવી 125 કલાક એ 125 કલાક ની ઇફેક્ટ તું એમને મે જોઈ શકે કે તારું ઓરિજિનલ સ્ટાન્ડર્ડ કેટલા કલાક નું હતું 2000 કલાક જ્યારે એક્ચ્યુઅલ માં કામ ટોટલ કેટલા કલાક થયું 2125 કલાક તો 125 અવર્સ વધારે કામ થયું તો આ 125 અવર્સ છે એફિશિયન્સીમાં બતાવી રહ્યા છે એનું સિમ્પલ લોજિક તું સીધે સીધું શું કાઢ કે ભાઈ માણસો જે છે એ લોકોને જે કામ આપી છીએ એ લોકો એ ટાઈમ ફ્રેમમાં કરી રહ્યા નથી બરાબર જો એ લોકો એ ટાઈમ ફ્રેમમાં ન કરી રહ્યા હોય ને તો આપણે પ્રોડક્ટ બનાવી રહ્યા છે આપણે ઘરમાં બેઠેલીને કોઈ સમ કે નથી ગણી રહ્યા કે મન ફાવે એટલો ટાઈમ લગાડે દરેક પ્રોડક્ટના ટેકનિકલ સ્પેસિફિકેશન બરાબર એટલે જો કોકને 40 એક વસ્તુ બનાવવામાં 40 કલાક લાગતી હોય તો એ જ પ્રમાણે કામ થવું જોઈએ બરાબર એની સામે બીજી જગ્યાએ 60 કલાક લાગતી હોય તો એ પ્રમાણે તો જ પ્રોડક્ટ શું થાય તારા પોતાના પ્રેફરન્સ પ્રમાણે તારા પોતાના જે તારે જોઈએ છે એ પ્રમાણે બનીને તૈયાર નહીં તો એની ક્વોલિટીમાં એના અપિયરન્સમાં બધી જગ્યાએ શું આવી જાય ચેન્જ આવે બરાબર એટલે તું એમ કે આ 125 કલાક જે ઓવરઓલ વધારે કામ જે કર્યું છે ને એ બીકોઝ ઓફ વર્કર્સ ની ઇનએફિશિયન્સી ના લીધે થયું બરાબર તો આ એટલા માટે ખોટું પડે આઉટ એન્ડ આઉટ કારણ કે જો ઇનએફિશિયન્સી ના લીધે ખોટું થયું હોય તો ઓબ્વિયસલી તને એ બે વચ્ચેનો આર્સ નો ડિફરન્સ જે મળ્યો છે ને બે લેબર ફોર્સ ના આર્સ નો ડિફરન્સ એ સ્ટાન્ડર્ડ મિક્સ ના રેશિયો મળો 2:3 ના રેશિયો જ્યારે અત્યારે કેવો મળી રહ્યો છે તો કે અત્યારે 475 ને 350 મળી છે એક પ્લસ માં મળી રહ્યો છે ને એક છે માં મળી રહ્યો છે માઇનસ માં આવું ચાલે નહીં એટલે તે વિચાર્યું કે આવું શું કામ છે વધારે અંદર તું ખૂંચ્યો તો તને એ ખબર પડી કે તે પોતે જે સ્પેસિફિકેશન રાખ્યું તું પ્રોડક્ટ બનાવવા માટેનું 40-60 નું એક્ચ્યુઅલમાં 40-60 કન્ટિન્યુ થયું જ નથી એક્ચ્યુઅલમાં 60-40 કન્ટિન્યુ એટલે મેં પ્રોડક્ટના અપિયરન્સમાં એના આઉટલેટમાં શું કરેલો છે ચેન્જ કરી નાખ્યો એટલે જે લેબર મિક્સ જે રેશિયોમાં વપરાવું જોઈતું હતું એ રેશિયોમાં લેબર મિક્સ એક્ચ્યુઅલમાં વપરાવવાનું નથી તો મેં એની ઇફેક્ટ જોઈ હતી આ આરએચ એના માટે જ છે કે ભાઈ 2125 કલાક જો એક્ચ્યુઅલમાં કામ થયું હોય તો સ્ટાન્ડર્ડ પ્રમાણે કામ થાય તો કેટલા કલાક થવું જોઈએ 850 1275 એની જગ્યાએ 1275 ને 850 ઉલટા પૂટા છે તો 425 કલાક વર્કર ગેંગ એ વધારે કર્યું જ્યારે 425 કલાક ગેંગ એ શું બી એ શું કર્યું ઓછું કર્યું આ મિક્સ ની મિક્સ નો ચેન્જ જે કર્યો એની હવે આ ઇફેક્ટ કાઢી નાખ ને પછી તને તારું વેસ્ટેજ મળે એટલે હવે તું જો કે ઓવરઓલ 475 હતા એમાંથી 425 મિક્સ ના હતા તો બાકીના 50 એવા છે કે જેને મિક્સ સાથે કોઈ લેવા દેવા નથી -350 માં જો -425 મિક્સ ના લીધે થયા હોય તો +75 કેવા હોય તો જ ઓલા -350 થાય કે જે ટૂંકા મિક્સ સાથે એને કોઈ લેવા દેવા નથી ઈ વેસ્ટેજ એટલે 125 કલાક નો જે ડિફરન્સ આવ્યો ને એફિશિયન્સીમાં એ આ રીતે નથી 475 -350 એ કઈ રીતે છે 50+75 જેનો રેશિયો કરીશું એ રેશિયો 2:3 આવશે મિક્સ તો ક્યાંથી બરાબર હોય બકા મિક્સ તો આખું તે ધરમૂળ થી ચેન્જ કરી નાખ્યું ને 2:3 ના 3:2 કરી નાખ્યું એટલે હવે પ્રોડક્ટ ની ક્વોલિટીમાં બધામાં શું થયો હશે ચેન્જ થઈ ગયો કે આજે તું સિમ્પલ વિચાર કે તે નક્કી કર્યું તું કે 4 કલાક હું ઇન્કમ ટેક્સ ભણીશ અને 6 કલાક કોસ્ટ ભણીશ એક્ચ્યુઅલમાં 4 કલાક કોસ્ટ ભણ્યો અને 6 કલાક ઇન્કમ ટેક્સ ભણ્યો
તો શું વધારે ભણવું હતું? ઇન્કમ ટેક્સ ને તારા ઓરિજિનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે શું વધારે ભણવું જોઈતો હતો? તો આઉટપુટમાં ચેન્જ થઈ ગયું ને, મિક્સ ચેન્જ કર્યું તો આઉટપુટમાં ચેન્જ થયું. એના લીધે શું થયું કે એક જગ્યાએ જેટલા કલાક કામ કરવું જોઈએ એના કરતા ઓછું કામ થયું. એક જગ્યાએ જેટલા કલાક કામ કરવું જોઈએ એના કરતા કેવું થયું? વધારે. કલાકમાં તને એવું લાગે કે ભાઈ મેં તો 10 કલાક કીધા ને 10 કલાક તો કઈ પણ તને કોર્સના 500 રૂપિયા મળવાના હતા અને ટેક્સના 700 મળવાના. તો જ્યાં 2 કલાક વધારે કામ કર્યું છે એ મલ્ટીપ્લાય 700 થી થાય, 2 કલાક ઓછું કામ કર્યું છે એ 500 થી મલ્ટીપ્લાય. તો તે 1400 કમાણો ને 1000 ગુમાવ્યો, રૂપિયામાં ડિફરન્સ આવે. એટલે મિક્સ નો ચેન્જ તને બધી રીતે ઇફેક્ટ કરે, પણ સૌથી મોટી ઇફેક્ટ તો શેમાં આવે? પ્રોડક્ટ ના આઉટપુટ. મિક્સ ચેન્જ કર એટલે પ્રોડક્ટ નું આઉટપુટ શું થઈ જાય? ચેન્જ થઈ જાય. આજે તું 10 કલાક અનસ્કિલ લેબર પાસે કામ કર અને ઈ 10 કલાક તું કોઈ સ્કિલ લેબર પાસે કામ કર, તો બે જણા કામ 10 કલાક જ કર્યું પણ અનસ્કિલ વાળા જે 10 કલાક માં કામ કર્યું એના કરતા ફાર બેટર કોણે કર્યું હોય? સ્કિલ વાળા. મિક્સ નો ચેન્જ એટલે કલાકો એઝ ઇટ ઇઝ રહે પણ પ્રોડક્ટ ની ક્વોલિટી એના કેરેક્ટરિસ્ટિક્સ એ બધામાં શું આવે? ચેન્જીસ આવે. હવે કઈ પૂછવું હોય જાણવું હોય તો કે બાકુ સમજાવો ને બોલ. તો હવે આ ગણીશ કે નહીં ગણ? બાળકો બધાને થઈ ગયું છે? હા સર. પછી તો વેરિયન્સીસ જ ગોતો.
तो बालको टेबल जो तमे बनावशो तो ए सु बतावे छे के जो तमे टोटल स्टैंडर्ड मुजब 21600 रुपया नो खर्चो करशो ने 1800 कलाक नो काम थी जेमा लेबर फोर्स ए 9600 रुपया ने जरा वाला मा 12 ત્યારે એક્ચ્યુઅલ લેબર કોસ્ટ થઈ છે 22950 રૂપિયા સ્ટાન્ડર્ડ મુજબ જો એક્ચ્યુઅલ આર્સ વર્ક કર્યા હોય તો 23800 આવે અને રિવાઇઝ સ્ટાન્ડર્ડ મુજબ જો સ્ટાન્ડર્ડ કોસ્ટ ગણી તો 22950 એ છે એ થાય બરાબર છે બાળકો અહીંયા સુધી બધા હા સર હા સર તો સૌથી પહેલા કોસ્ટ વેરિયન્સ હું અત્યારે આ રાખું છું જેથી કરીને પીપી લખી લો હોયથી બોલતો જાઉં છું કોસ્ટ વેરિયન્સ ના અંદર ઓબવિયસલી લેબર ફોર્સ એ 9600 ની સામે 12750 નો ખર્ચો 3150 વધારે એડવર્સ વેરિયન્સ જે છે મળે જ્યારે લેબર ફોર્સ બી માં 1800 રૂપિયાનું સેવિંગ થયું યા ફેવરેબલ નેટ 1350 એડવર્સ થાય રેટ નો ચેન્જ સ્ટાન્ડર્ડ મુજબ 12 રૂપિયા હતા જયારે એક્ચ્યુઅલ માં 10 જ આપણે દીધા બરાબર એક્ચ્યુઅલ 10 જ રૂપિયા છે ને બરાબર તો ઓબવિયસલી 2 રૂપિયાનું મારું શું થયું સેવિંગ અને ઓબવિયસલી એવા 1275 કલાક 2 ગુણ્યા 1275 કરું તો કેટલા થાય 2550 ફેવરેબલ વેરિયન્સ લેબર ફોર્સ એનો મળે બરાબર સેકન્ડ જે છે 10 રૂપિયાની સામે 12 રૂપિયાની કોસ્ટ એક્ચ્યુઅલ તો 2 રૂપિયા ત્યાં વધારે અને એવા 850 કલાક તો ઓબવિયસલી 1700 રૂપિયા એડવાન્સ એટલે જો હું રેટ માં જોઉં તો 850 ફેવરેબલ થાય રેટ એક્ચ્યુઅલ માં તમારા ફેવર માં જઈ રહ્યો પણ માથાકૂટ ક્યાં થઈ તો કે માથાકૂટ થઈ તમે મિક્સ માં ચેન્જ કર્યો જેના લીધે વર્કર્સ ની એફિશિયન્સી અને એમાં એવા લેબર ફોર્સ ની એફિશિયન્સી કે જે હાઈ રેટ વાળા 12 રૂપિયા વાળા એક્ચ્યુઅલ એ લોકોની ડિટો રહીએ તો તમે જોશો કે ભાઈ લેબર મિક્સ નો ચેન્જ જે છે એ એફિશિયન્સી ઉપર ડોમિનેટ કરી રહ્યું છે તો 800 કલાક નું કામ વર્ક ફોર્સ એ 1275 કલાક નું 475 કલાક વધારે અને 12 રૂપિયા નો રેટ બરાબર તો ઓબવિયસલી 5700 રૂપિયા એડવર્સ તમને મળે જ્યારે વર્ક ફોર્સ બી એ 1200 કલાક નું કામ 850 કલાક 350 કલાક સેવડ થયા 10 રૂપિયાનો રેટ તો 3500 ફેવરેબલ 2200 એટલે 2200 માઇનસ 850 કરો એટલે 1350 મળે પણ આ જે 5700 એડવર્સ અને 3500 ફેવરેબલ આવ્યા છે જો એને ફર્ધર ડિગિંગ અપ કરીએ કારણ કે આ બહુ મોટો ડિફરન્સ છે કલાકોમાં તો મને ખબર પડે કે આમાં મેજર કોન્ટ્રીબ્યુટર તો કોણ છે મિક્સ નો બીકોઝ ઓફ મે મિક્સ જ ચેન્જ કરી નાખ્યું છે એટલે વર્ક ફોર્સ એ 425 કલાક તો વધારે કામ કરવાનું છે 425 ગુણ્યા 12 કરું તો 5100 રૂપિયા ની ઇફેક્ટ થઈ અને વર્ક ફોર્સ બી ના 425 કલાક કેવા થવાના હતા ઓછા થવાના તો એને ગુણ્યા 10 કરું તો 1250 થયો તો 850 જે છે એ મિક્સ ના લીધે ઓવરઓલ નેટ ઇફેક્ટ થઈ અને બાકીનું હવે વેસ્ટેજ છે જેને આપણે સબ એફિશિયન્સી કહીએ 50 કલાક એ ના અને 75 કલાક બી ના 50 ગુણ્યા 12 અને 75 ગુણ્યા 10 500 અને 600 અને 750 1350 એડવાન્સ 850 પ્લસ 1350 કરો 2200 રૂપિયા થાય અને જે રીતે આપણે વા યુસેજ ઇઝ ઇક્વલ ટુ મિક્સ પ્લસ યીલ્ડ કરતા હતા એ જ રીતે જો સાઈડમાં આપણે બનાવીએ કે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ મિક્સ પ્લસ સબ એફિશિયન્સી તો એફિશિયન્સી પ્રમાણે 475 પ્લસ છે જેમાં 425 તો મિક્સ ના છે ને 50 જ સબ એફિશિયન્સી ત્યારે વા માઇનસ 350 જેમાં માઇનસ 425 પ્લસ 75 બધાને એટલે બધાને ક્લિયર ને ભાગ કરો હા સર ચેન્જ કરું ને હા સર
આકાશ તો જાઉં તો તારે ખાલી એટલું જ કહેવાનું સાચી કહેવા ધર્મ સંકેત થઈ જાય છે કે આરઆર ભેગું ફરવું કે આકાશ શરૂ આરઆર ભેગું બસ આકાશ એટલો ફાયદો થશે કે દિવસ લાલ છે તો આવી ગયું છે એટલે એક રમકડું કેવું છે વાંધો નહીં આવે બંધ જ કરી દો એના કરતા ઓફર ઓકે મેં કીધું ધીમો તો ઇંગ્લિશ માં તો કઈ કોઈ લીએ ઓકે આ થઈ ગયો પિન ડ્રોપ સાયન્સ હવે તો ગણવા પડશે કારણ કે તમે લોકો જે આ આઈપીઓ જેવું થઈ ગયું પેલા દિવસે કોઈ સબસ્ક્રાઇબર ન ગયું આ ઓવરવેલમિંગ રિસ્પોન્સ અમુક લોકો છાપરે નો ગયા આટલી નહોતી આ તો ફ્રેન્કલી આ હું તો પેલા શરત લગાડવાનો હતો કે 15 એ પહોંચશે કે નહીં એટલે એમને મફતરી દેખાય ને આ ઓલા ફાઉન્ડેશન વાળા અમારા 4-5 જણા નામ દેખા આમ લિસ્ટ જો ને તો 15 જણા દેખાય એમાં ઈ હોય 10 શું કે ફોરમ લાગ્યું રોલેક્સ તને કે નો લાગ્યો સર આમાં નથી બતાવતા હું ક્યારની જોઉં છું ઓહ લે આ ભણવાનું કર તું હું કમી જોઉં છું એટલે ઈ તો કરું છું વચ્ચે તમે વાત કરતા હોય ને આપણે ત્યારે જોઈ લો ઓહ ઓકે બેંક એકાઉન્ટ જોઈ લે એમાં રિફંડ આવી ગયું હોય તો નથી લાગ્યા એમાં આજે કે નથી કાઈ આવ્યું એમાં રિફંડ નથી તમને લાગ્યા ના ના મને નથી લાગ્યા આપણે એમાં કેવું થયું જાનવી કે ઓલા 50-60 રૂપિયા ગેન વાળા લાગી ગયા ને આ લોકો બધા 400-500 રૂપિયા વાળા ગેન વાળા સર આજી લાગ્યા પેલા તમે આવું બોલો છો તો બાળકો હવે આ ઓલો થઈ ગયો ભાઈ બધા તો નંબર 13 મારો અમે લકી નંબર અને ઓબવિયસલી સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ એમે તમારું હે 900 વાળા 900 ભેગા કરો અને એ લોકો 150 કલાક ભેગા થઈને કામ કરે ને 90+60 એ લોકો કેટલું આઉટપુટ આપે 135 માં કેટલા કલાક થી 90 તો પછી ઓબવિયસલી 90 આર્સ માટે એ લોકો કેટલા કલાક કામ તો કે તમે બે રીતે ગોતી શકો તમે આઈધર ટોટાલિટીમાં પેલા કરો કે ભાઈ 150 એ 135 તો 90 એ કેટલા 90 એ કેટલા થાય 100 વધારે જ કામ કરવું પડે ઓછું થોડું 81 નું કામ કરી 90 થોડું બનાવીએ માર્વેલ નું મૂવી થોડું 100 થાય બરાબર ને ભાઈ 150 કલાક નું સ્ટાન્ડર્ડ હતું ટોટલ તો 135 કલાક નું ફાઇનલ આઉટપુટ આવે એટલે 135 એ 150 તો 90 એ કેટલા
કલાક જો સ્કિલ્ડ કામ કરે તો આઉટપુટ કેટલું મળે? 135. તો 135 એ 90 કલાક, બરાબર. તો 90 માટે કેટલા? તો તમને સીધા 60 મળશે. આપણે ઓલા ટોટાલિટી વાળા પાર્ટ ને કન્ટિન્યુ રાખશું તો 60-40 આવે. હવે જો 60-40 નું બ્રહ્મ જ્ઞાન તમને થાય તો હવે એકચ્યુઅલમાં જોવો જોઈએ 90 કલાક કામ કરવા માટે એ લોકો કેટલા કલાક એકચ્યુઅલમાં કામ કર્યું? 110 કલાક, 10 કલાક વધારે સ્ટાન્ડર્ડ કરતા, બરાબર. હવે આ 10 કલાક વધારે કર્યું છે એમાં એવિડન્ટ રીઝન આખે ઉડીને જે આખે ઓળગે એ શું દેખાય છે? આઉટપુટ બધા ક્લિયર છે ને? તો આ રીતે કરવી પડશે. ટોટલ આર્સ 150, બરાબર. તો પ્રોસેસ લોસ થતો હોય 15 નો તો જ આઉટપુટ કેટલાનું મળતું હોય? 135 નું. તો 150 એ 135, તો 90 એ કેટલા? તો 90 એ 100 કલાક જે છે એ આવશે. This is to be distributed between skilled and semi-skilled in the standard mix ratio, that is 3:2. તો જો 60 અને 40 ગોતરી સેમ વે રિવાઇઝ એક્ચ્યુઅલ આર્સ ગોતવા પડે. 110 કલાક એક્ચ્યુઅલમાં વર્ક કર્યું છે, જેને તમે 3:2 ના રેશિયો વેચો તો 66:44 આવે, બરાબર ને? જે સેકન્ડ નોટ કરેલ છે. તો પેલી ને બીજી નોટ કરી નાખો અને આ ટેબલ બનાવી નાખો. પછી તો ટેબલ અને ટેબલ બનાવવા માટે ટ્રાય કરજો, થાય કે નહીં ખબર નહીં, પણ તમે આની સામે ન જો, તમારી રીતે ટેબલ બનાવો. Thank you.
थैंक यू बालको सर एक मिनट ओके हाँ सर क्यों बगा थी राइट को गया आल वेरी आंसर को दिल दा राइट को तो के जे मत हां अत्यार नदी ने
Done, sir. Okay. 8 minutes, sir. आप काई कर तो ना दीजिए मौज कर खर्चो करव पड़े जो 90 आवर्स नो आउटपुट જોઈતું હોય તો એક્ચ્યુઅલમાં ખાલી 1430 નો જ ખર્ચો થશે એટલે તમને કોસ્ટ વેરિયન્સ જે છે 170 ફેવરેબલ મળશે ઇન્ડિવિડ્યુઅલી જોઈએ તો 1200 સ્કેલ ની સામે 1100 નો થયો એટલે 100 ફેવરેબલ અને 400 ની સામે 330 થયા એટલે 70 ફેવરેબલ જે છે એ થયા આનું રીઝન શું તો કે આનો રીઝન પહેલું તો રેટ મારા સ્ટાન્ડર્ડ મુજબ 20 રૂપિયા નો ટૂંકમાં રેટ સ્કેલ નો છે જ્યારે એક્ચ્યુઅલમાં મારે દેવા પડ્યા છે 25 રૂપિયા 5 રૂપિયા વધારે અને એવા 44 આર્સ છે એટલે ઓબવિયસલી 220 એડવર્સ રેટના પોઈન્ટ ઓફ વ્યૂ થી સ્કિલ્ડ નો મને વેરિયન્સ મળશે જ્યારે સેમી સ્કિલ્ડ જે છે સ્ટાન્ડર્ડ પ્રમાણે 10 હતા જ્યારે એક્ચ્યુઅલમાં 5 જ રૂપિયા થયા છે અને એવા 66 આર્સ છે તો 330 ફેવરેબલ થયા એટલે ટોટલ ઓવરઓલ 110 ફેવરેબલ મને રેટમાં વેરિયન્સમાં મળ્યું છે સેકન્ડ એફિશિયન્સી જે એમને મત દેખાય છે કે ઓરિજિનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે 40 આર્સમાં કામ થવું જોઈએ એની જગ્યાએ એક્ચ્યુઅલમાં 60 આર્સમાં થવું જોઈએ ત્યારે એની સામે એક્ચ્યુઅલમાં 44 આર્સ જ સ્કિલ્ડે લીધા 16 આર્સ એને બચાવ્યા બરાબર તો 16 ઇન્ટુ જે છે સ્ટાન્ડર્ડ રેટ કરીએ આપણો 20 રૂપીઝ નું તો મને એફિશિયન્સી વેરિયન્સ જે છે એ 320 જે છે એ ફેવરેબલ મળશે એની સામે સેમી સ્કિલ વાળા જે છે 40 આર્સ નું કામ 66 આર્સ માં થયું 26 આર્સ વધારે કામ કર્યું 10 રૂપીઝ નો એક રેટ 260 એડવર્સ ઓવરઓલ 60 ફેવરેબલ મળ્યા આની પાછળનું મોટામાં મોટું રીઝન જે છે એ અગેન એફિશિયન્સી છે કે ભાઈ 110 કલાક કામ જે કર્યું જો આપણે સ્ટાન્ડર્ડ મુજબ જે કર્યું હોત તો સ્કિલ્ડે કેટલા કલાક કામ કરવું પડ્યું હોત 66 આર્સ અને ઓલાને 44 આર્સ પણ સ્કિલ્ડે એની સામે 44 આર્સમાં કામ કર્યું તો 22 આર્સ જે છે એને તમારા બચાવી દીધા બરાબર અને એની સામે સેમી સ્કિલ્ડના 22 આર્સ શું થઈ ગયા વધી ગયા બરાબર તો આ તમને ફાયદો એટલા માટે કરે કારણ કે સ્કિલ્ડે 22 આર્સ ડિક્રીઝ કર્યા 20 રૂપીઝ નો રેટ છે ત્યારે સેમી સ્કિલ નો તો ખાલી કેટલાનો છે 10 રૂપિયા એટલે તમે જ્યારે મિક્સ નો વેરિયન્સ જોશો તો 440 ફેવરેબલ અને 220 એડવર્સ એટલે ઓવરઓલ 220 ફેવરેબલ મળ્યા છે અને જે 10 કલાક વધારે કામ કર્યું છે ઓરિજિનલ સ્ટાન્ડર્ડ કરતા એ આપણે સ્ટાન્ડર્ડ રેશિયોમાં વેચીએ તો 6:4 બરાબર તો સબ એફિશિયન્સી વેરિયન્સ 6 આર્સ અને 4 આર્સ જે છે મળશે 120 એડવર્સ અને 40 બરાબર છે બાળક તો હવે જો તમે બધું વ્યવસ્થિત સમજાવવાનો પાર સર 1 મિનિટ રાખો ને લાસ્ટ સ્લાઇડ ડન સર તો આ ક્વેશ્ચન ના અંદર સ્ટાન્ડર્ડ આર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ મને ગોતી ના પહેલી વાર ક્વેશ્ચન નંબર 15 તમારી રીતે જ વાંચો મને ફર્સ્ટ વર્કિંગ નોટ કરીને આપો જોઈએ તમે શું કરો
કેટલા આવે માર્ક તો જો તમને અહિયાં બાળકો એક ગેંગ આવી છે એમાં સ્ટાન્ડર્ડ મુજબ ટોટલ જો 55 લોકો ભેગા થાય અને 55 લોકો એક વીક કામ કરે અને વીકમાં કેટલા કલાકો છે 55 છે પણ જે 35 ની જગ્યાએ 40 મેન થઈ ગયા 10 વિમેન થઈ ગયા 5 એ લોકોએ ભેગા થઈને એક્ચ્યુઅલમાં કેટલા યુનિટ્સ બનાવ્યા તો હવે તમારે શું કરવું પડે તો કે જો 2000 યુનિટ્સ માટે સ્ટાન્ડર્ડ તો 2000 યુનિટ્સ માટેનું હતું 2000 તમે આ બે રીતે કરી શકો કાં તો સીધા ટોટલ આર્સ કે 2000 યુનિટ્સ માટે 2200 કલાક કામ કરવાનું થાય તો 1600 યુનિટ્સ માટે કેટલું 55 લોકો એને નંબર્સ માં કન્વર્ટ કરી નાખો કે ભાઈ 55 લોકો જે છે બરાબર એક વીક કામ કર્યું બરાબર એ લોકો કેટલા યુનિટ બને કોઈ પણ રીતે ગોતો મળે તો કેટલા 1760 એટલે મારું વર્કિંગ જે છે ને આ રીતે કે સ્ટાન્ડર્ડ આર્સ ફોર એક્ચ્યુઅલ આઉટપુટ અને જો મે આ વર્કર્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે મે એક્ચ્યુઅલ આઉટપુટ અને નંબર ઓફ વર્કર્સ લખ્યા 2000 યુનિટ્સ માટે કેટલા લોકોની જરૂર પડશે સ્ટાન્ડર્ડ પ્રમાણે 55 તો 1600 યુનિટ્સ માટે કેટલા 44 અને જો એક વર્કર 40 કલાક કામ કરી શકે તો કેટલા આવે 1760 આ તો હવે એ 1760 આર્સ જે છે બરાબર એ તમારા ત્રણેય વચ્ચે વેચવાના આવે તો ક્યાં રેશિયોમાં આવે તો કેના નંબર્સ ના રેશિયો 6:3 છે તો 960 480 ને 320 કલાક સમજાવો બાળકો બધાને ભાઈ તો કરી નાખો ઝડપથી અને તો બાળકો જો સાંજે મળશું ને તો આ ક્વેશ્ચન ને આગળ વધારશે ઓકે ઘરે બધા હા સર ઓકે સર અને અહિયાં 55
वर्कर्स नो लखवा होय तो तमे स्टैंडर्ड आवर्स लखी सको सीधा 2200 કલાક લખવા તો સીધા 1760 મળશે કે ભાઈ 2200 કલાક તો 1600 એ કેટલા અને પછી 1760 ને તમારે ડિસ્ટ્રિબ્યુટ તો કરવાના થશે સ્ટાન્ડર્ડ સર મીટિંગ ચાલુ રાખજો.